કૃષ્ણ બપોરના 12 વાગ્યા અને વરસાદ હમણાં બંધ થયો સવારનો વરસાદ રાતનો ને સવારનો ચાલુ જ છે અને હમણાં 10:12 થી થયા અમે વિડીયો પણ નથી મૂક્યો અમારે થોડો ખેટકો હતો એટલે અમે વિડીયો મૂક્યો ને ને આજ અમે વિડીયો મૂકવાના છે એટલે જો આ વેફર તરા ભોળાભાઈની ને 12 વાગ્યા આજે રોટી ફીણશે અને આ લાડવા પણ કર્યા પિંડિયા કરીને તૈયાર રાખી દીધા અને ચોરાનું શાક પણ બનાવી લીધું અને આ વેફર થોડીક કરેલા કારણ કે ચોમાસામાં છોકરાઓને ખાવાનું બહુ ગમે એટલે આજે વેફર પણ બનાવવા અને લાડવાનો ભૂકો કરવાનો છે એટલે લાડવા બનાવવાના છે તો હમણાં જો હું આ વેફર કરી ને લાડવા પણ બનાવવાની છે ભૂકો કરીને હમણાં વિડિયા અમારે ગેપ પડે ગો 10:12 થી થયા હમણાં અમે વિડિયા ને થૂટાયા વેફર એ બટેટાની એટલે ડબ્બો ભરી એટલે ચોમાસામાં હવાય બહુ જાય ને એટલે તો થોડી થોડી કરવાની રે પણ આજ છે ને ડબ્બો ભરેલા એટલે પેક કરી દે કોથળીમાં નાખે ની એટલે અસલ રૂપારી કડક જ રીએ ન કરતા આ તરતા તરતા પણ હવાય જતી હોય વેફર તરતા તરતા હવાય જાય એટલે જો એક સોરાનું શાક નાખું એક કારેલાનું શાક નાખું ને એ બસ રોટલા રોટલી પ્રિયામ એટલે એ કરેલા બધા વરસાદ થોડોક બંધ રહ્યો બાકી તા 3 શેરદી થયાનો યુગો નિવો સતત વરસાદ ચાલુ છે અને ઉતિયાણામાં ભાદર નથી પડેલી આવે ગઈ ને વાહન વ્યવહાર પણ બધું બંધ થઈ ગયો કોઈ વાહન આવતું નથી રોડ ઉપર તા ગોઠલી ગોઠલી પાણી ભર્યા વરસાદમાં એટલે આમાં માણસો ની બહુ હલાકી છે અટાણે સુમાહામાં પાણી ને જ સરતો ને વાંધો ને બાકી તો અટાણે બધા ની હલાકી છે આ વરસાદ ની માણસ બહુ હેરાન છે અટાણે તો બધે પાણી આણી પર બોરડા વિસ્તારમાં બધે બહુ પાણી છે પોરબંદર બોરડા બાજુ માણસ ના વાહન વ્યવહાર તો 3 કલાક બંધ રહી ગયા હતા એટલે આવું છે પછી તો જો હું આ વેફર બનાવેલી હતી આ ચોખાની છે ઓલી બટેટાની ઉટી અને આખરી ભરના ડબો જો આ ઘરે બનાવેલી છે વેફર કારણ કે અમે વેચાતી કોઈ વસ્તુ નથી લેતા આ ચોખાની હમણાં શાકભાજી પણ ઓછું આવે કારણ કે અટાણે બકાલાવાળા બહુ આવતા ને ને માર્કેટમાં પણ કોઈ પાણી સળે ગલશે એટલે શાકભાજીમાં કોઈ મજા ન આવે એટલે અમે જો કઠોળનું બનાવ્યું ચોરાનું શાક બનાવ્યું અને રોટલી રોટલા બાકી છે ને કારેલાનું શાક બનાવ્યું થોડાક લાડવા પણ બનાવી નાખા તો ખાય બધું એ પણ હમણાં બતાવવા લાડવા બનાવવા તૈયાર થયું વેફર જાય મિક્સરમાં ભૂકો કરી લીધો દરાઈ ગયો મિક્સરમાં મિક્સર ભગડ્યો હતો મિક્સર છેડા દે અડે એટલે ભડકો થયો મિક્સરમાં એટલે બરેકું મિક્સર પર તમારા ભાઈ કારીગર બહુ રહ્યા ના એટલે પાછું હરખું કરી લીધું ને છેડા પણ હરખા કરી લીધા તો એ હશે ને હું ઘીગોળ નો પાય મૂકા ઘી ઘરનું છે ને આ ગોળ છે ગોળમાં થોડીક ખાંડ દળેલી નાખવી એટલે ગોળ થોડોક નાખો ને થોડીક ખાંડ બે મિક્સમાં કરવાનું છે અમારે ભોળાભાઈ અહીં મમ્મી કડકડ થાય ના એ મને બહુ ભાવે એનું થોડું કડકડ થાય એવું કરાય ના એટલે કે એટલે ઘી ગોળનો પાન લીકો કાજુ એલાયચી નો ભૂકો એવું બધું નાખવાનું છે
ભોલા ભાઈ ની અંદર કળકળ છે થાય ને સાકર તો સારું ભાવે એટલે આજે હું બનાવવા અને અડદિયા બનાવીએ ને તારે સાકર ના જ અમે અડદિયા બનાવીએ કાચી ખાંડ બનાવીએ તમારા ભાઈ ની વરે સાંભળી ના ભાવે એટલે અલગ 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 રોજ રોજ બનાવતા હોય તો મને તો આવડે એટલે હું 500 નો જ બનાવવા અડધા કિલા નો બનાવેલા ફેરે એટલે 500 બનાવવા ગેસ કરો બંધ અને આમાં નાખો એવામાં બધો સૂકો મેવો એલચી બધું એ નાખી દેવાનું છે અને આ થોડું ઘોલાવેલા ને એટલે સાકર નાખા ગરમ ગરમ છે ને ઘોલાવેલા આ થોડોક સાકર નો પાવડર પણ નાખા હું અટકરે બધું બનાવવા હું માપ થી કોઈ વસ્તુ બનાવતી ને પરફેક્ટ થાય બધું બહુ ખાંડ સાકર નાખવા નથી થતી બસ આટલી બધું નાખીને લાડવા તૈયાર કરા હું લાડવા આપણા તૈયાર થઈ ગયા ને હવે આમાં છે ને એલઆઈજી નો ભૂકો નાખવાનો જેને ભાવે એ પ્રમાણે નાખવાનો કોઈ આમાં જાયફળ નાખે કોઈ એલચી નાખે આ બદામ નો કટકી છે એ નાખવાની જેની જે ફાવે બાકી સાદો લાડવો તો આપણે ગોળ ઘી નો પાય કરે અને સાદો તો બનાવતા જ હોય છે પણ અમે આ રીતે બનાવીએ બાકી ગોળ ઘી નો પાક ઉતારે ને જો તમારે ખાલી બનાવવા હોય તો પણ સારું ને કઈ આમાં જો ભાવતું હોય કોઈને ટેસ્ટ સારો ભાવતો હોય તો એલચી બદામ કાજુ તમે બધું નાખે કહો બરાબર એટલે પેલા તો છે ને બે મંદિરમાં ધરવાનું છે એટલે કાઢેલા પછી આપણી ચાખી કેવો લાડવો થયો એ આ મંદિરનો કાઢ્યો એવા આપણી ચાખી કેવો લાડવો થયો એ મસ્ત થયા મને ગળ્યું બહુ જ ભાવે જો કે ગોળનું હોય કે ખાંડનું હોય મણી તો ગોળવાનું ભાવે જ છે એટલે હું તો ગળી વસ્તુ વધારે બનાવા કઈ ન હોય તો મારે ગોળ ખાવો જોઈએ તો ગળ્યું ખાવું જ જોઈએ જમવા બેહા એટલે આ લાડવા તૈયાર છે તો હાલો બધા મિત્રો લાડવા ખાવા આ સુમાહું છે કે સુમાહમાં આવું ભાવે બધું લાડવા ભજીયા એવું ભાવે હાલો મહેમાન થાવ બધા એટલે લાડવા ભજીયા ખવડાવા જો વરસાદ સારું થયો પાછો બસ મોટાભાઈ નું ટિફિન પણ છે આજે એનું ઓડિટ આવ્યું છે એટલે એનું ટિફિન પણ છે તો ટિફિન માં પણ લાડવા મોકલાવા તો ખાય બધા જલ્દી બનાવ્યા ચાલો આ લાડવા થેગા તૈયાર અને જમવા દેવાનું છે ને ભોલાભાઈ ટિફિન પણ બનાવેલું ભરે દઈએ બધું બનાવાય ગયું તો એનું ટિફિન ભરી દઈએ એટલે ઓલા ભાઈ લેવા આવે એટલે એ પણ જમી લઈએ ને અમે જમી લઈએ જમવામાં કામ બે જણા હોય કોઈ મહેમાન આવે તો મજા આવે પણ કોઈ પણ આવો મહેમાન લાડવા ખાવા
Hello, ladra, tayar thega. Aquí lo está, ¿cae esa vaina? Vete, vete. Hola, ven, ¿qué tiene por ahí, ya, pues? ¿Qué tiene por tayar? Por usarse llorando. Dale la mesa, dice. Llorando. Por si el plástico ni cortina, ni el otro, no, 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 no